નમસ્કાર, હું ગીતા મહેતા. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ સાંસદનું સરવૈયુંમાં. દર્શક મિત્રો, ખેડા જિલ્લો એટલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ. ખેડા તમાકુની ખેતી માટે પણ જાણીતું છે. ખેડા લોકસભા બેઠક પહેલા કેરા નામથી જાણીતી હતી. 2009માં ખેડા લોકસભા નામથી અહીં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસે જીત મેળવી. જોકે 2014માં ખેડામાં ભાજપે ભગવો લહેરાવ્યો અને દેવુસિંહ ચૌહાણ સાંસદ બન્યા. 5 વર્ષમાં દેવુસિંહ સાંસદ તરીકે કેટલા સફળ રહ્યા અને શું જનતાના પ્રશ્નોને તેઓ વાચા આપી શક્યા ખરા? આ તમામ મુદ્દે આજે વાત કરીશું અમારી વિશેષ રજૂઆત સાંસદનું સરવૈયુંમાં. શાંત, મૃદુ અને સરળ જણાતું વ્યક્તિત્વ એટલે ખેડા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ. દેવુસિંહ પોતે અનાયાસ રાજકારણમાં આવી ચડેલા વ્યક્તિ છે. તેઓના પરિવારમાંથી કોઈ જ રાજકારણમાં નથી. મૂળ ખેડાના નવાગામ ખાતે જન્મેલા દેવુસિંહ પોરબંદરની એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા અને શરૂઆતની નોકરી તેઓએ કચ્છના પાનધ્રો ખાતે કરી અને ત્યારબાદ તેઓ આકાશવાણીમાં જોડાયા. જોકે તેઓનું કિસ્મત કહો કે પછી વિધિના લેખ, તેમણે અનાયાસે મોકો મળ્યો રાજકારણમાં ઝંપલાવાનો. 2002ની વિધાનસભાની ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણને એનસીપીએ માતર વિધાનસભાની ટિકિટ આપી. જોકે તેઓ જીત્યા તો નહીં, પરંતુ તેમણે મેળવેલા વોટના માર્જિનથી કોંગ્રેસના ધીરુભાઈ ચાવડાએ કોંગ્રેસનો ગઢ ગણાતી એવી માતર વિધાનસભા સીટ ગુમાવી દીધી. દેવુસિંહ એનસીપીમાં સક્રિય હોવા છતાં 2007માં ભાજપે દેવુસિંહને માતર માટે વિધાનસભા ટિકિટ આપી અને અહીંયા જ શરૂ થઈ તેમની અસલી રાજકીય કારકિર્દીની શરૂઆત. 2007માં દેવુસિંહે તે સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા નરહરિ અમીનને હરાવ્યા અને તેમની આ જ સિદ્ધિને કારણે તેમને ફરીથી 2009માં ભાજપે લોકસભા સીટ પર લડાવ્યા. જોકે તેઓ નજીવા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલ સામે તે સમયે હાર્યા. 2012માં વિધાનસભા ચૂંટણીમાં માતરથી જીત. 2014માં ખેડાથી ભારે બહુમતી સાથે જીત. 2014માં 2,33,000 મતથી દિનશા પટેલને માત આપી. આમ દેવુસિંહ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન 2 વખત ધારાસભ્ય બન્યા અને 1 વખત સાંસદ તરીકે ચૂંટાયા અને ફરી વખત ભાજપની ટિકિટ સાથે તેઓ લોકસભા ચૂંટણી સંગ્રામમાં ઉતર્યા છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં તેઓએ કરેલા વિકાસ કાર્યોની યાદી પર કરીએ એક નજર. સતત કાર્યશીલ રહેતા દેવુસિંહ ચૌહાણને વાંચનનો ઘણો શોખ છે. તેઓ ઘણા અભ્યાસુ પણ છે. સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે પણ જઈ આવ્યા છે. દેવુસિંહ ખુદ પોતાને એક સફળ રાજકારણી ગણાવે છે, પરંતુ શું 5 વર્ષમાં જનતાના પ્રશ્નોને વાચા આપવામાં દેવુસિંહ દાવો કરે છે એટલા સફળ થયા છે ખરા? જનતાની અપેક્ષા પર દેવુસિંહ કેટલા ખરા? આ તમામ સવાલોના જવાબ મેળવીશું તેમના રિપોર્ટ કાર્ડમાં. સતત કાર્યશીલ રહેતા દેવુસિંહ ચૌહાણને વાંચનનો શોખ છે. તેઓ ઘણા અભ્યાસુ છે. સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે પણ જઈ આવ્યા છે. દેવુસિંહ ખુદ પોતાને એક સફળ રાજકારણી ગણાવે છે, પરંતુ શું 5 વર્ષમાં લોકસભામાં જનતાના પ્રશ્નોને વાચા આપવામાં દેવુસિંહ સફળ થયા છે ખરા? જનતાની અપેક્ષા પર દેવુસિંહ કેટલા ખરા ઉતર્યા? આ તમામ સવાલોના જવાબ મેળવીશું તેમના રિપોર્ટ કાર્ડ પર. વર્ષોથી ખોટવાયેલા નડિયાદ ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરાવ્યું. પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત. મહેમદાવાદને ઇન્ટરસિટી ટ્રેનનું સ્ટોપેજ અપાવ્યું. નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે, જોકે લેવા પાટીદારો પણ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખેડા લોકસભાના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો 25,03,828 ની વસ્તી ધરાવે છે, જેમાં 61.36% ગ્રામીણ અને 38.64% શહેરી વસ્તીનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિની સંખ્યા 6.17%, જ્યારે અનુસૂચિત જનજાતિની સંખ્યા 1.38% છે. ખેડા લોકસભા અંતર્ગત 10 ક્રોય, નડિયાદ, કપડવંચ, ધોળકા, મહેમદાબાદ, માતર અને મહુધા વિધાનસભાનો સમાવેશ થાય છે.
પાંચ વર્ષમાં સાંસદ તરીકે સફળ રહ્યા હોવાના દાવા દેવુસિંહ કરી રહ્યા છે, ત્યારે જનતા દેવુસિંહ ચૌહાણને કેટલા માર્ક્સ આપે છે તે પણ જાણીએ. 1964માં ખેડામાં જન્મેલા દેવુસિંહ ચૌહાણ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ વર્ષના તેમના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો લોકસભામાં 83% હાજરી, સંસદમાં 21 વખત ચર્ચામાં ભાગ લીધો, સત્ર દરમિયાન 309 જેટલા સવાલ પૂછ્યા, સાંસદ તરીકે ફાળવાયેલી 25 કરોડની ગ્રાન્ટનો વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવામાં સફળ રહ્યા. એ યોજનાઓ હોય, ખેડૂતોલક્ષી યોજના હોય અને આયુષ્યમાન ભારત છે, પછી જે બહેનોની અમુક યોજનાઓ છે, ઉજ્જવલા યોજના છે, એ યોજના આરોગ્યલક્ષી યોજના હોય, નાના મોટી યોજના, દરેકને આનો ફાયદો મળ્યો છે. સામાન્ય મધ્યમ વર્ગીને એનો ફાયદો મળ્યો છે. 10માંથી 10 માં. ખેડા જિલ્લાના સંસદ સભ્ય સારા સ્વભાવના છે એટલે તો પ્રજાએ એમને 2014માં ચૂંટેલા છે. કામો તો એમણે જે એમને વિકાસની જે ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટોનો એમણે ઉપયોગ કરેલો છે, પણ ખરેખર જે કામમાં ગ્રાન્ટોનો ઉપયોગ થવો જોઈએ એ ગ્રાન્ટોનો ઉપયોગ થયો નથી. અમારી અત્યારે હવે એક જ અપેક્ષા છે કે ગ્રાઉન્ડ જે યુવા વર્ગ માટે રમવા માટેનું આજે જે કોન્સેપ્ટ છે કે યુવા ધન જે આગળ લાવવા માટેનું, તો એના માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા એક સારી થાય એ અમે એક ઈચ્છીએ છીએ. 10માંથી 9. આ બે ટોલનાકાના ઘણા બધા ગામડા એમાં ઠત થતા હતા અને એ ગામડાઓમાં જવા માટેના ટોલના પાસથી લઈને એના પૈસાથી લઈને બધું જ ઓછું કરવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. એવા અમે કોઈક સારા સાંસદની અમે અપેક્ષા આમાં રાખતા હોઈએ છીએ. અચ્છા, 10માંથી કેટલા માર્ક્સ? અમે 10માંથી 9 માર્ક્સ આપીશું. 5 વર્ષમાં જનતાના પ્રશ્નોને વાચા આપવામાં દેવુસિંહ કેટલા સફળ રહ્યા તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. ખેડાની જનતા દેવુસિંહના કામકાજને લઈને શું પ્રતિભાવ આપી રહી છે તે પણ સાંભળો. ખેડા લોકસભામાં અનેક પ્રશ્નો છે, પાણીના છે, સિંચાઈના છે, વિદ્યાર્થીઓના છે, ખેડૂતના છે. આ બધા પ્રશ્નો છેલ્લા 5 વર્ષમાં એમની સરકાર હોવા છતાં પણ જે ન્યાયથી ઉકેલવા જોઈએ એ ન્યાયથી ઉકેલી શક્યા નથી. આજે ઉનાળાનો સમય ચાલે છે, આ વણાકબોરી ડેમ છે એ ખેડૂતો માટે બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તે ખેડૂતોને પાણી કેનલો મારફતે આપવામાં આવતું હતું, પણ હાલની અત્યારે તમે પરિસ્થિતિ જુઓ તો માતર છે, ખેડા છે, કપડવંજ વિસ્તાર છે, ત્યાં અત્યારે લોકોને ખેતી અને પશુને પીવાનું પણ પાણી સુધી મળતું નથી. તો હું એ જે પાર્ટી પાસે એ જ અપેક્ષા રાખું છું આમ નાગરિક તરીકે કે મારા વિસ્તારની અંદર આ જે કામો અત્યારે હાલ તવરિત ચાલુ છે એને વહેલીમાં વહેલી તકે પૂરી કરવામાં આવે જેથી મારા સ્થાનિક વિસ્તારના લોકોને રાહત થાય. 10માંથી કેટલા માર્ક આપો દેવુસિંહને? હું દેવુસિંહને 10માંથી 7 માર્ક આપું છું. દેવુસિંહે અમારી જે બહુ મોટી સમસ્યાથી એ દૂર કરી છે, એ સિવાય પણ અમારી દેવુસિંહે ઘણી મદદ કરી છે કે લાંબા ગામની અંદર તળાવના વિકાસ માટે પણ એમણે ઘણો ફાળો કર્યો છે, ગટર લાઇન, પાણી લાઇન, એ સિવાય ઘણું અમારું ધ્યાન રાખ્યું છે. 10માંથી કેટલા આપશો દેવુસિંહ? 8. અમારી તો ઘણી બધી અપેક્ષાઓ છે કામ કરવાની, એટલે જેટલા કરી આપો અમારા સાંસદ એટલું સારું છે. કેટલા માર્ક્સ આપશો 10માંથી? 8.5. દેવુસિંહ વાસ્તવમાં કેટલા પ્રજાલક્ષી છે અને પ્રજા તેમને કેટલા માર્ક્સથી નવાજે છે તે પણ જાણીએ. આ ઓવરબ્રિજનું કામ થયું છે, તળાવનું કામ થયું છે, ગટર લાઇનનું કામ થયું છે અને જે રોડનું કામ છે એ ચાલુ જ છે અને અમારા વિસ્તારની અંદર સારા એવા કામ કરે છે એટલે અમે તો સહકાર એમને જ આપવા માગીએ છીએ. 10 માર્ક. પછી ગટરો 30-30 વર્ષથી નથી તો એમની ગટરો પણ લઈ આપી, પછી ઓવરબ્રિજ જે અમારું લેવાનું હતું એ પણ અમારું મંજૂર કર્યું એમને અને એ બી કર્યું, અત્યારે રોડનું કામ મુહૂર્ત કરીને અત્યારે એમણે ચાલુ બી કરી નાખ્યું છે. અમારા સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણજી અને ધારાસભ્ય શ્રી, અમે 10માંથી એમને 9 માર્ક્સ આપીશું. ગત વર્ષે પણ ગત 5 વર્ષે સારી કામગીરી બજાવી હતી અને એ આ જિલ્લાનો વિકાસ કરવા માટે હંમેશા કાર્યરત હતા. એમની ગ્રાન્ટમાંથી જે પણ આવ્યું તે એમણે સારી રીતે વાપરવા માટેનો પ્રયાસ કર્યો છે અને વાપરી છે અને વિકાસ કરવા માટે એમનો પોતાનો એ લક્ષ્ય હતું એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે કોશિશ કરી છે. અમારે અત્યારે તળાવનું જે કામ ચાલી રહ્યું છે એ અત્યારે અટકી રહ્યું છે અને તે આગળ કામ ચાલુ કરાવે તેવી અમારી અપેક્ષા છે. 10માંથી 8 માર્ક આપીશું. બિમલ શાહ અને દેવુસિંહ ચૌહાણ વચ્ચે કાંટાની છે ટક્કર. દેવુસિંહ વિશે પ્રજા મિશ્ર પ્રતિસાદ આપી રહી છે, ત્યારે દેવુસિંહ પોતે જીત માટે
કેટલા આશ્વસ્ત અને કયા મુદ્દાઓ સાથે હવે ફરી પ્રજા વચ્ચે જશે, આવો જાણીએ તેમની જ પાસેથી. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને એક વખત સાંસદ બની ચૂકેલા અને ફરીથી ખેડા લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત થઈ ચૂકેલા દેવુસિંહ ચૌહાણ પોતાને કેટલા સફળ માને છે, કરીએ સીધી વાત. દેવુસિંહજી, એચિવમેન્ટ શું 5 વર્ષનું? સૌ પ્રથમ તો સાંસદ તરીકેની કામગીરીની વાત કરું તો સાંસદને જ્યાં સુધી લાગે વળકે છે ત્યાં સુધી ભારત સરકારના વિભાગો જેવા કે રેલ છે, નેશનલ હાઈવે છે, પોસ્ટ ઓફિસ છે, પાસપોર્ટ ઓફિસ છે, અથવા તો વધારાના જે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ ચાલે છે, આ બધા સ્કીમોમાં મને એવો સંતોષ છે કે આ દેશમાં ચાલતી પ્રત્યેક ગરીબ કલ્યાણની નીતિઓ ગરીબના ઘર સુધી પહોંચાડી છે. રેલવેના પણ ખૂબ કામ કર્યા છે, નેશનલ હાઈવેના ખૂબ કર્યા છે, રેલવે ઓવરબ્રિજના કામ કર્યા છે, પાસપોર્ટ ઓફિસ નવી શરૂ કરાવી છે, પોસ્ટ ઓફિસ શરૂ કરાવેલી છે. એક યા બીજી રીતે ભારત વિભાગના એક પ્રતિનિધિ તરીકે મેં મારા વિસ્તારમાં બને એટલી સક્રિયતાથી આ બધા જ કામો પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ છતાં દેવુસિંહ માટે ફરિયાદ છે કે દેવુસિંહની ગ્રાન્ટ પણ વપરાયેલી પડી છે. જો એમાં મેં આપને ટેકનિકલી જણાવું તો એમપી લેડનું જે એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટમાં અમે સામાન્ય રીતે 1-5 કરોડની ગ્રાન્ટ તો અમારા માટે ખૂબ ઓછી હોય 7 વિધાનસભામાં, અને ન વપરાય એ તો સવાલ જ નથી કોઈનું. પણ જ્યારે એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવે ત્યારે એના એકાઉન્ટમાં બાકી બોલતી હોય, કેમ કે અમારા બંને ઓફિસમાં અમદાવાદ જિલ્લાની આયોજન અધિકારી અને નડિયાદના આયોજન અધિકારીનું એક કમ્પ્લીશન સર્ટિફિકેટ જતું હોય છે, અને કેટલાક કામોમાં કામના ફેરફાર કારણે વિવાદ થાય એને ધ્યાને રાખીને અમારી જે એલોટમેન્ટ હોય 5 કરોડ એના કરતાં અમે 10 વર્ષ 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લખી નાખીએ જેથી કરીને ગાંઠ સંપૂર્ણપણે વપરાય. એટલે ઇનશોર્ટ તમે તમારા પરના તમામ આરોપો ફગાવો છો કે વાપરી નાખી છે ગ્રાન્ટ. જો આરોપો ફગાવવા કરતાં આરોપો સમજણપૂર્વકના નથી, આરોપમાં તથ્ય નથી, કારણ કે એ ટેકનિકલી જાણતા ના હોય. એટલે જે એક સમાચારપત્ર આવે કે ભાઈ 3 કરોડ બાકી હોય, અરે ભાઈ અમને તો ઓછા પડે, તમે 30 કરોડ આપો તોય અમે વાપરીએ, એટલા લોકોની માગણી હોય છે. દેવસિંહજી, અત્યારે કોઈને પણ ફોન કરો નેતાને, ખાસ કરીને ભાજપના નેતા, આપને પણ ફોન મેં ટ્રાય કર્યો તો, મેં બી ચોકીદાર, મેં બી ચોકીદાર, ફેસબુક, ટ્વિટર, જ્યાં જુઓ ત્યાં ચોકીદારની બોલબાલા છે. રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ કરીને ભાજપ આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં બેઝિક પ્રશ્નો, ગરીબી, બેરોજગારી, ખેડૂતના પ્રશ્નોને આગળ કરવામાં આવ્યા છે. શું લાગે છે, રાષ્ટ્રવાદના મુદ્દાથી એક દેશમાં ચૂંટણી જીતી શકાય કે બેઝિક પ્રશ્નોથી જીતી શકાશે? પહેલી વાત તો એ છે કે જે કોંગ્રેસ બેઝિક પ્રશ્નોની વાત કરે છે ને, એ એમની 5 પેઢીથી આજે પણ એ જ પ્રશ્નોની વાત કરે છે. ગરીબી હટાવવાની વાત હોય કે જે પણ હોય, પણ એ મૂળભૂત પ્રશ્નો છે ને. મૂળભૂત પ્રશ્નો શાસન તો એમણે કર્યું છે, અમે તો 5 વર્ષથી આવ્યા, છતાં પણ અમે જે કર્યું છે એની વાત કરવા જાઓ તો આ દેશમાં સ્વતંત્રતા પછી જેટલી સરકારો આવી અને 2014 થી 2019માં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે સરકાર ચાલી એની તુલના તમે આગળની કોઈ પણ સરકાર સાથે કરશો તો તમામ મોરચે, ગરીબ કલ્યાણ નીતિ હશે, આર્થિક નીતિ હશે, સુરક્ષા નીતિ હશે, કૂટનીતિ હશે, વિદેશ નીતિની વાત હશે, કે આ દેશની સંસ્કૃતિ પરંપરાનું સન્માન દેશ અને દુનિયા કરે, આ ભારતનું ગૌરવ વધે, આ તમામ મોરચે 2014 થી 2019ની સરકાર શ્રેષ્ઠ સાબિત થશે એવું કામ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની સરકારે, એનડીએની સરકારે કર્યું છે. તમારા મત વિસ્તારની વાત કરું, દેવુસિંહ કયા મુદ્દાને લઈને આગળ વધશે, કયા મુદ્દે ચૂંટણી લડશે? દેવુસિંહ જેમ આપે કહ્યું એમ વિકાસવાદ અને રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ પણ મુદ્દો કેમ ન હોઈ શકે, અને અમારી તો પંચનિષ્ઠાનો એક આધાર છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ. અને જે પ્રકારે રાષ્ટ્રની સુરક્ષાના પ્રશ્નો આટલા વર્ષોમાં થયા, છડે ચોક દેશના પ્રમુખ શહેરોમાં આડેધેડ આતંકવાદી હુમલા થતા કોઈ એને જવાબ નહોતો આપતું, ત્યારે સેનાને ખુલ્લી છૂટ આપવાની હિંમત કરી હોય, અને વડાપ્રધાને માત્ર પેતરાબાજી કરવાવાળા, નિવેદન કરવાવાળા નહીં, કોઈ વર્ગ નારાજ થઈ જશે એવા રાજનૈતિક હેતુ જોવાવાળા નહીં, સેનાને ખુલ્લી છૂટ આપીને એનો પ્રત્યુત્તર આપવાનો છૂટ આપી, અને એના કારણે દેશમાં જે પ્રકારે રાષ્ટ્રભક્તિનું વાત થઈ છે અને એમાં કશું ખોટું નથી. દેશ તો એવો નેતા ઈચ્છે છે કે જે નિર્ણય કરે, અત્યાર સુધી કોઈ નિર્ણય નહોતું કરતું. પરંતુ સ્થાનિક ચૂંટણી માત્ર રાષ્ટ્રવાદના મુદ્દા પર તમે જીતી શકો? જો આ રાષ્ટ્રીય લોકસભાની ચૂંટણી જે છે, દરેક ચૂંટણીના મુદ્દા જુદા હોય. લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાના મુદ્દા હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત, સરપંચ ગામનો બહાર નીકળે ને એવું કે આતંકવાદને ખતમ કરીશ, પાકિસ્તાનને પાઠ ભણાવીશ, તો કોઈ મત ના આપે, કારણ કે એની કક્ષા બહારની વાત છે. આ ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાની છે, અને રાષ્ટ્રીય મુદ્દામાં રાષ્ટ્રનું ગૌરવ, રાષ્ટ્રની સલામતી, ચાહે આંતરિક હોય કે બાહ્ય હોય, આ સલામતીનો મુદ્દો અતિ મહત્ત્વનો મુદ્દો છે.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ વધુ પડતું માર્કેટિંગ કરે છે, 15 લાખ તો હજુ જમા નથી થયા પણ 72,000 જમા થશે. જો પહેલી વાત તો 15 લાખ જમા કરવાની વાત એમનું એક પ્રકારનો પ્રોપોગેન્ડા છે. એમણે 15 લાખ આપીશું એવું નહોતું કહ્યું, પણ જે પ્રકારે દેશમાં ભ્રષ્ટાચાર થાય છે અને જે પ્રકારે દેશના નાણાં વિદેશની તિજોરીમાં જમા થયા એની એક તુલનાત્મક બતાવી કે જો આ નાણાં જો ગરીબ સુધી પહોંચ્યા હોય તો એ 15 લાખ રૂપિયા એક ગરીબના એકાઉન્ટમાં જમા થાય એમ તુલના બતાવી હતી. હવે કોંગ્રેસના જે આ 72,000ની વાત કરે છે, ક્યારેક એમના ગાંડા રાજકુમાર આંકડાઓ ભૂલી જાય છે જેમ રાફેલમાં ભૂલી જતા હતા. એટલે એક યા બીજી રીતે કોંગ્રેસની કે ભાજપમાં મુખ્ય સવાલ છે વિશ્વસનીયતા. જનતા કોના ઉપર વિશ્વાસ રાખે છે, કયા નેતા ઉપર ને કયા નેતાની નીતિ અને નિયત ઉપર જનતાને ભરોસો છે? તો જનતાનો ભરોસો આજે કોંગ્રેસના કોઈ નેતામાં નથી કે કોંગ્રેસનો કોઈ નેતા શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વડાપ્રધાનની તુલનામાં ઊભો રહી શકે એવો નથી. ભાજપ હવે રાહુલ ગાંધીને પપ્પુ પછી ગાંડા રાજકુમાર કહેશે? જો ગાંડા રાજકુમાર એટલા માટે કહ્યું કે હવે કોંગ્રેસ પણ જાણે છે કે આ રાફેલ કરતાં રાહુલ ફેલ થઈ ગયા છે, અને એ રાહુલ ફેલ કહેવાની હિંમત કોંગ્રેસમાં રહી નથી. અને ક્યારેક ને ક્યારેક સિનિયર નેતાઓએ પણ કહ્યું છે કોંગ્રેસ જે પ્રકારે પોતાનો જનાધાર ગુમાવી રહી છે, લોકસંપર્ક ગુમાવી રહી છે, જનતાની વચ્ચે જઈને કોઈ આંદોલન કરવાની હિંમત નથી, એવા વખતે કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ છે એ કહેવા માટે કોંગ્રેસીઓની હિંમત નથી. 5 પેઢીથી પોતાની પૈતૃક સંપત્તિ આ દેશને સમજીને, જે આ દેશનું પોતે રાજઘરાના હોય એ પ્રકારે આ દેશને ચલાવવાવાળા લોકોની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓની તો ક્યારેય હિંમત નથી કે એના રાજકુમારને ગાંડો કહે. પણ જનતા મનોરંજન મેળવવું હોય, જનતાને ક્યાંક પોતાના દીકરા ઉપર ગુસ્સો કરતી હોય ત્યારે એને એવું થાય કે રાહુલ ગાંધી કરતા મારો દીકરો ઘણો હોશિયાર છે. કોંગ્રેસે જે પ્રકારે એના મેનિફેસ્ટોમાં જાહેરાતો કરી છે, ખાસ કરીને એજ્યુકેશન, આરોગ્ય અને નરેગામાં જે પ્રકારે કરોડોની ફાળવણી કરી છે, લગભગ બજેટ ઓલમોસ્ટ ડબલ કરી દીધું છે, લાગે છે કે વાસ્તવિકતામાં આનું અમલીકરણ શક્ય છે? જો પહેલી વાત તો એ કે દરેક સરકાર નીતિ બનાવે, ગરીબ કલ્યાણની હોય કે કોઈ પણ, એ નીતિને નીચે સુધી પહોંચાડવાની જે મક્કમતા હોવી જોઈએ અથવા તો એનું જે સ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, એ સ્ટ્રક્ચર કોંગ્રેસ નહીં તૈયાર કરી શકી. એટલે તો કહેતા વડાપ્રધાનો કે રૂપિયો મોકલે છે અને 15 પૈસા પહોંચે છે. હવે નરેગાની વાત કરી તો નરેગાનું આનાથી પણ વધારે બજેટ એમની યુપીએ વખતમાં હતું, પણ વપરાતા હતા કેટલા? કોઈ જનતાને એમણે હિસાબ આપ્યો? તમે બજેટમાં આંકડા મૂકી દો કે અમે 40,000 કરોડ રૂપિયા નરેગામાં ફાળવીએ છીએ, પણ તમે આંકડો કેગનો રિપોર્ટ આવે તો ખબર પડે કે 40,000માંથી માંડ 20,000 કરોડ નથી પણ વપરાતા. આજે નરેગાનું બજેટ જેટલું પણ છે, લગભગ હું માનું છું ત્યાં સુધી 54 કરોડની આજુબાજુ નરેગાનું બજેટ છે, એ સંપૂર્ણતઃ વપરાય એની અમે ચિંતા કરીએ છીએ. આપના વિસ્તારના પ્રશ્નોની વાત કરીએ, આપની સાથે મુલાકાત પહેલા મેં ઘણા બધા લોકોને મળ્યા, ઘણા બધાને મેં પૂછ્યું કે તમારા સાંસદને કેટલા માર્ક્સ આપશો, તમારા માર્ક સૌથી વધુ ઘટ્યા ત્યાં પાણીના પ્રશ્ને. આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ, રાષ્ટ્ર સુરક્ષાની વાત કરીએ, ચોકીદારની વાત કરીએ, પણ ચોકીદાર કેમ પોતાના મત વિસ્તારમાં પાણી પહોંચાડવામાં કાચા પડ્યા છે, કેમ નથી પહોંચાડી શકે? પહેલી વાત તો એ, ઠીક છે, જનતા છે એને માર્ક આપવાનો અધિકાર છે, મૂલ્યાંકન કરવાનો અધિકાર છે. લોકશાહીમાં તો છેવટે લોકો જ નક્કી કરતા હોય છે કે કોને કેટલા માર્ક આપવા, ફરીથી છૂટવા કે નહીં. પરંતુ મારે ત્યાં ખેડા જિલ્લામાં પાણીના પ્રશ્નો, માત્ર કપડવંજના પૂર્વગાળા સિવાય ક્યાંય પીવાના પાણીના પ્રશ્નો નથી. રહી સિંચાઈની વાત તો પહેલેથી જ મહી સિંચાઈ યોજના થઈ છે, મારે ત્યાં શેરડી સિંચાઈ યોજના થઈ છે. ગુજરાતમાં બીજા ખૂણે નહોતી એ વખતે અહીં પાણીની સગવડ હતી, અને એટલે જ અહીં ચરોતરને હરિયાળો વિસ્તાર કહી શકાય એવું આ જિલ્લો રહ્યો છે. હવે જે પીવાના પાણીના પ્રશ્નો છે, એમાં ઘણીવાર તો અમે જે પ્રકારે ડાંગરનો પાક કરીએ છીએ ત્યારે વોટર ટેબલ ઉપર આવવાના કારણે, એ ક્ષાર વધવાના કારણે પીવા લાયક નથી રહેતા, તો એને સરફેસ વોટર આપવા માટેની અમારી સ્કીમ, જે પાણી પુરવઠા યોજના દ્વારા, ગ્રુપ યોજના દ્વારા અમુક ગામોમાં એક સેન્ટર બનાવીને ત્યાં યોજના બનાવીએ છીએ, અને અમે નર્મદાનું પીવાનું પાણી પણ વાપરીએ છીએ. એટલે પરિયજમાં પણ પીવા જૂથ યોજના બનાવી, ફાગવેલમાં બોલાવી, લસુંદ્રામાં જૂથ યોજના બનાવી, અને આને લોકોને પીવાના પાણીને આપ્યા. ઇરિગેશનની વાત કરું તો આઝાદી લગભગ 80ના દશકા પછી શેરડી શાખાને 178 કરોડ રૂપિયા ખર્ચીને હમણાં જ મેં નવીનીકરણ કરાવ્યું, અને હવે એનું સબ બ્રાન્ચ નું કામ 200 કરોડથી વધારે નાણાંની રકમનું મારે અંડર પાઇપલાઇનમાં કામ ચાલે છે. પરંતુ તમે કહો છો કે આટલું બધું કર્યું છે, છતાં ફરિયાદો કેમ છે? પાણી કચ્છ સુધી પાણી છે અને નજીક હોવા છતાં નર્મદા અહીંયા સુધી નથી.
જો એક વસ્તુ છે કે નર્મદાની જે કમાન્ડ એરિયા જે છે અને જ્યારે પાછળ કેનાલો તૈયાર નથી કચ્છ સુધી ત્યારે એ પાણી વધારાનું પાણી બધા ઇરિગેશનમાં પણ વાપરતા હતા, હવે કેનાલો તૈયાર થઈ ગઈ છે એટલે ટેલ સુધી આ પાણી પહોંચાડવાનું અત્યંત જરૂરી હોય છે ઘણીવાર, કારણ કે અમારે ત્યાં એટલા બધા પ્રશ્નો નથી કે જે કચ્છ જેવા વિસ્તારમાં પીવાના કે ઇરિગેશનના પ્રશ્નો હોય, અને હવે તો બધે પાણી મળતું થઈ ગયું છે નર્મદાનું, એવા સમયે આ કેનાલમાંથી યોગ્ય જગ્યાએ એસ્કેપ મૂકીને જરૂરી તળાવો ભરવા અને એ ઇરિગેશનમાંથી એ તળાવો ભર્યા પછી જરૂર પડે નદીમાં વેવડાવીને ચેકડેમોમાં વહેવું, આ બધી જ યોજનાઓ ચાલે છે અને હું એવું માનું છું કે ઘણા વર્ષોથી આ જે પ્રશ્નો હતા એને હવે ધીરે ધીરે સુધારો થયો છે. છેલ્લો સવાલ દિવસીજી, ફરી એક વખત ભાજપે આપને ટિકિટ આપી છે, ફરી એક વખત આપ ચૂંટણી લડવા જઈ રહ્યા છો, હવે પ્રજાને કયો નવો વાયદો કરશો આપને? કારણ કે ઘણું બધું કર્યા પછી બી એવું તો બનતું જ છે કે કંઈકનું કંઈક છૂટી જાય, તો દેવુસિંહનું સ્વપ્ન કયું જે આગામી સમયમાં જો ચૂંટાઈને ફરી આવે તો એ પૂરું કરશે? જો સૌ પ્રથમ તો વિકાસનું પેટ ક્યારેય ભરાતું નથી. પહેલાં અમે ગામડામાં રસ્તા આપતા હતા તો પાકા રસ્તા માંગ્યા, ડામર રસ્તા માંગ્યા, આરસીસી માંગ્યા અને હવે બ્લોક નાખીએ છીએ, એટલે વિકાસની વાતમાં હવે ઘર આંગણે બ્લોક નાખો એટલે પાણી એમને પહેલાં સ્ટેન્ડ પોસ્ટથી લેતા હતા, અમે દરેક ઘરે ઘરે પાણી પહોંચાડ્યું, હવે જે પાણીની વાત થાય કે ભાઈ એનું TDS વધી ગયું છે, હવે અમને પાઇપલાઇનનું શુદ્ધ પાણી પીવાનું આપો, ઢોરનું પાણી જુદું આપો, એટલે આ એક એવી પ્રક્રિયા છે કે જે સતત ચાલતી પ્રક્રિયા છે. હું મારે મતદારોને કોઈ વચન આપવું કે વાયદો કરવું એના કરતાં આ વિસ્તારનું દુઃખ હું જાણું છું. નાના અને સીમાંત ખેડૂતો છે તો જે વખતે આપણે MSP કે આ બધું ડિક્લેર કરીએ છીએ ત્યારે મારે ત્યાં પહેલીવાર બાજરીની ખરીદી થઈ, અડદની થઈ, મગફળીની થઈ અને ડાંગરની થઈ, અને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ભાવ મળ્યા બાજરી ડાંગર બધાના, અને એનું જે એક સ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ, જે બીજથી મળીને બજાર વ્યવસ્થાઓ એ ખેડૂતો માટે તૈયાર થવી જોઈએ, એમાં હજુ પણ ક્યાંક એગ્રીકલ્ચર ફૂડ ઝોનની વ્યવસ્થા કરવાની હોય તો આ બધી એક મારી કલ્પના છે કે જ્યાં આ ખેડૂતો નાના ખેડૂતો એને પોતી પૂરતી રકમ એના ઉપજની મળે, એની જણસની મળે એની ચિંતા કરીને, એને સારી રકમ મળે અને વિશેષ કરીને આરોગ્યની સેવાઓ. 5 કરોડ આયુષ્યમાન ભારતના કાર્ડ જે છે એ અમે લોકો સુધી 5 લાખ સુધી મફત સેવાઓને પહોંચાડ્યા, પણ એ સેવાઓ ગામડાઓમાં અમારી પાસે ડિવિઝનલ હોસ્પિટલ હોય છે ડિસ્ટ્રિક્ટ કક્ષાની, સબ ડિવિઝનલ હોસ્પિટલો મેં કપડવંજમાં મંજૂર કરાવી, હમણાં નવી ડાકોરમાં તૈયાર કરી, CHC મેં અનેક મંજૂર કર્યા, PHC મંજૂર કર્યા, નીચે 108 પણ ચાલતી હોય, મારી ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સો પણ આપી છે, છતાં પણ મને એવું લાગે છે કે ક્યાંક પેરામેડિકલ સ્ટાફ ઓછો છે, ડૉક્ટરોની આપણે ત્યાં અછત છે, તો એ બધી પૂર્ણ કરવાની મારી મહેચ્છા, એક નાનકડું મારી અંદર કલ્પના પડી છે કે ઘર આંગણે અને આરોગ્યની સેવા મળે, ઘર આંગણે અને શિક્ષણની સેવાઓ મળે, એવી બધી કલ્પના છે. ખેડામાં કોંગ્રેસે બિમલ શાહને ટિકિટ આપતા કોંગ્રેસના જ ધારાસભ્ય કાળુસિંહે બળવો કર્યો છે, જોકે પાર્ટી દ્વારા હાલ તેમને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ શું કાળુસિંહ જ દેવુસિંહ ચૌહાણને ફાયદો કરાવશે કે પછી બિમલ શાહ ખેડા બેઠક પર બળિયા સાબિત થશે? ખેર, આ તમામ સવાલોના જવાબ તો પરિણામ જ કહી શકશે. આજની રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો.